સુરત દિંડોલીમાં ઘર કંકાસી કંટાળેલી ત્રણ પુત્રીની માતા એવી સગર્ભા પત્નીએ પતિની હત્યા કરી હતી જેમાં સત્તર વર્ષીય ધર્મના ભાઈએ પણ સાથ આપ્યો હતો પહેલા પતિને ધક્કો મારતા પડી ગયા બાદ મરચા વાટવાના પથ્થરથી મદદથી માથા પર મારી હત્યા કરી હતી ડિંડોલી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરવા અને તેના ધર્મના ભાઈની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર નો વતની અને સુરત માં ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપક નગર માં પંકજ રામ સ્વરૂપ ગુપ્તા જેની ઉંમર બેતાલીસ વર્ષ હોય પત્ની સોની અને ત્રણ પુત્રીઓ પૈકી બે પુત્રી સાથે છેલ્લા સાત માસથી ભાડેથી રહેતા હતા કિન્નારી સિનેમા નજીક ઝરીના કારખાનામાં કામ કરતા પંકજની સાથે કામ કરતો મૂળ બિહારનો સત્તર વર્ષનો કિશોર પંકજની પત્નીને ધર્મની બહેન અને પંકજને બંનેવી માનતો હતો અને તેમની જ સાથે ગેસ્ટ તરીકે રહેતો હતો કિશોર પંકજના મોટાભાઈ સુબોધને ફોન કરી જીજાજી પંકજની તબિયત સારી નથી જલ્દી આવો તેમ કહ્યું હતું ત્યારબાદ ફોન કટ કરી લીધો હતો સુબોધ વર્તો ફોન કરતા ભાભી સોની ઉચકી લીધો હતો અને પંકજના મોત અંગે જાણ કરી ઝડપથી આવવા કહ્યું હતું લોકડાઉન હોય સુબોધ એક જઈ જોયું તો પંકજ મૃત હાલતમાં લાદી ઉપર પડેલો હતો અને ચહેરો તેમજ માથું લોહી ખડાયેલું હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પંકજ હાલ છ માસ થી ગર્ભવતી પત્ની ને માર માર્યો હતો અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો નાની નાની વાતમાં ઘર કંકાસ ચાલતો હતો પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા સોનીએ ધર્મના ભાઈને વચ્ચે પાડ્યું હતું દરમિયાન ધક્કો લાગતા પંકજ નીચે પડી ગયો હતો ત્યારબાદ બન્નેએ મરચા વાટવાના પથ્થરની મદદથી માથામાં મારી હત્યા કરી હતી પંકજની અંતિમ ક્રિયા બાદ સુબોદે પંકજની પત્ની સોની અને તેના સત્તર વર્ષીય ધર્મના ભાઈ વિરુદ્ધ ડિનોલી પોલીસ મથક મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી પત્ની ધરપકડ કરવા અને તેના ધર્મના ભાઈની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે